નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ ગોસ્વામી મનદીપ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજે આપણે લઘુદૃષ્ટિની ખામી વિશે વાત કરવાના છીએ, જેમાં લઘુદૃષ્ટિની ખામી એટલે શું, લઘુદૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે અને આ ખામીને નિવારવા માટેના ઉપાયો વિશે ડિટેઇલમાં વાત કરવાના છીએ. તો આ પ્રશ્નને સમજવા માટે અને શીખવા માટે ખાસ આ વિડીયોને એન્ડ સુધી જોતા રહો. અને હજુ સુધી તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવા અગત્યના હું જે કાંઈ પણ વિડીયો મૂકું એ તમારા સુધી તરત જ પહોંચતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. વાત કરીએ લઘુદૃષ્ટિની ખામીની. લઘુદૃષ્ટિની ખામીમાં પહેલો જ મુદ્દો આવશે કે લઘુદૃષ્ટિની ખામીનું બીજું નામ છે માયોપિયા છે. એટલે કે લઘુદૃષ્ટિની ખામી માયોપિયા તરીકે પણ ઓળખાય છે. લઘુદૃષ્ટિની ખામી જે વ્યક્તિને હોય તેની આંખનો લેન્સ જાડો જ રહે છે, પાતળો થઈ શકતો નથી. આંખનો લેન્સ એટલે કે લેન્સનું બીજું નામ નેત્રમણિ થાય છે, જેના વિશે વિશેષ ચર્ચા મેં અગાઉના મનુષ્યના આંખની રચના આવો એક વિડીયો બનાવેલો હતો તેની અંદર કરેલી છે. તો બીજો મુદ્દો શું લખશું કે આંખનો લેન્સ જાડો જ રહે છે, પાતળો થઈ શકતો નથી. ત્રીજી વાત, જે વ્યક્તિને લઘુદૃષ્ટિની ખામી હોય તે દૂરનું જોઈ શકતી નથી પણ નજીકનું જોઈ શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 40 વર્ષથી નીચેની જે કોઈ પણ વ્યક્તિ હોય એને લઘુદૃષ્ટિની ખામી જોવા મળે છે. એટલે કે નાની ઉંમરની જે કોઈ પણ વ્યક્તિ હોય એને લઘુદૃષ્ટિની ખામી જોવા મળે છે. તમે જો મારી જ વાત હું કરું તો મારે અત્યારે જે ચશ્મા છે તો જે આંખની ખામી છે એ લઘુદૃષ્ટિની ખામી છે. કેવી રીતે ખ્યાલ આવે? તો જ્યારે હું આ ચશ્મા કાઢી નાખું અને દૂર નજર મારું અને કોઈ બોર્ડ હોય અને એમાં નાના અક્ષરે લખેલું હોય તો તે હું વાંચી શકીશ નહીં. એટલે કે હું દૂરનું નથી વાંચી શકતો તો આ લઘુદૃષ્ટિની ખામી થઈ, પણ એકદમ નજીક કોઈ વસ્તુ હશે તો હું આરામથી વાંચી શકીશ. તો ત્રીજો મુદ્દો આપણે લખશું કે લઘુદૃષ્ટિની ખામી જે વ્યક્તિને હોય તે દૂરનું વાંચી શકતી નથી પણ નજીકનું વાંચી શકે છે. ચોથો મુદ્દો એની વાત કરીએ તો અહીં આકૃતિ આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. ચોથો મુદ્દો કે જ્યારે વસ્તુમાંથી કોઈ કિરણો આવે છે તો વસ્તુમાંથી આવતા કિરણો એ આ નેત્રપટલની આગળ કેન્દ્રિત થઈ જાય તો એ લઘુદૃષ્ટિની ખામીમાં આવે. અહીંયા છે એ આપણે એક વાત હું તમને બીજી કરું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ આંખ ધરાવતો હોય ત્યારે એને કોઈ પણ જાતની આંખની ખામી ન હોય ત્યારે શું થાય કે કોઈ પણ વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવશે એ એનું પ્રતિબિંબ છે એ નેત્રપટલની ઉપર રચાશે. પણ જો એ વ્યક્તિની આંખમાં ખામી હોય તો એ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાઈ જાય અને કાં તો પાછળ રચાઈ જાય. એક્ઝેક્ટલી નેત્રપટલ ઉપર રચાવવું જોઈએ, પણ જો ત્યાં ન રચાય એની આગળ રચાઈ જાય તો એ લઘુદૃષ્ટિની ખામી હોય અને જો પાછળ રચાય તો એ ગુરુદૃષ્ટિની ખામી હોય. અત્યારે આપણે લઘુદૃષ્ટિની જ વાત કરીએ છીએ એટલે યાદ રાખશું કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ ભેગા થઈ જાય, એનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય તો એ લઘુદૃષ્ટિની ખામી ગણાય. ત્યાર પછીની વાત કરીએ, હવે લઘુદૃષ્ટિની ખામી છે તો એ વ્યક્તિને એ લઘુદૃષ્ટિની ખામી નિવારવી હોય તો શું કરી શકાય? તો કે લઘુદૃષ્ટિની ખામી નિવારવા માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શકાય. એટલે બીજી આકૃતિ જો એના નિવારણ માટે અહીંયા છે એ કાંઈ નહોતું, પણ અહીંયા છે એને એક લેન્સ મૂક્યો છે, આ અંતર્ગોળ લેન્સ છે. હવે જ્યારે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ અંતર્ગોળ લેન્સમાંથી પસાર થઈને આગળ આવશે, નેત્રમણીમાં જશે, નેત્રમણીમાંથી એક્ઝેક્ટલી ક્યાં રચાશે? નેત્રપટલ ઉપર. ઉપરની આકૃતિમાં જોઉં કે અહીંયા આંખ ખામીવાળી હતી, લઘુદૃષ્ટિની ખામી ધરાવતી હતી, એટલે કિરણો નેત્રપટલની આગળ રચાઈ ગયા, બંને ભેગા થઈ ગયા, ત્યાં એનું પ્રતિબિંબ કેન્દ્રિત થઈ ગયું. પણ જ્યારે મેં અંતર્ગોળ લેન્સ મૂકી દીધો ત્યારે આ ખામી છે એનું નિવારણ થઈ ગયું અને જે અગાઉની આકૃતિમાં પ્રતિબિંબ નેત્રપટલની આગળ મળતું હતું એ પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સ મૂક્યા પછી એક્ઝેક્ટલી નેત્રપટલ ઉપર મળવા માંડ્યું.
તો આ વાત આખે આખી થઈ લઘુદૃષ્ટિની ખામીની. ફરીથી ફટાફટ હું એકવાર વાત કરી દઉં, આનું લઘુદૃષ્ટિનું બીજું નામ છે માયોપિયા છે. લઘુદૃષ્ટિની ખામીમાં લેન્સ જાડો જ રહે છે, પાતળો થઈ શકતો નથી. લઘુદૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરનું જોવામાં તકલીફ થાય છે, નજીકનું બહુ આરામથી જોઈ શકે છે. ચોથો મુદ્દો કે દૂરથી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ કેન્દ્રિત થઈ જાય છે, એ લઘુદૃષ્ટિની ખામી કહેવાય. પાંચમો મુદ્દો, એને નિવારવા માટે તમે અંતર્ગોળ લેન્સ વાપરી શકો. અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેર્યા પછી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એક્ઝેક્ટલી નેત્રપટલ ઉપર રચાવા મળશે. તો મિત્રો, આ હતી લઘુદૃષ્ટિની ખામી. તો મિત્રો, આશા છે કે આ વિડીયો છે એ તમને પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો, એને શેર કરો, અને આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરીને કહો. અને મિત્રો, હજુ સુધી તમે જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવા જ અગત્યના વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો મિત્રો, આજ માટે બસ એટલું જ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.